ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, વાત્સલ્ય કન્યા શાળામાં તમારું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાન વિષયમાં ધોરણ 8માં પ્રકરણ 16માં પ્રકાશ વિશે ભણીશું. હવે આપણે જાણીએ પ્રકાશ શબ્દથી તો તમે પરિચિત હશો. પ્રકાશ એટલે કે લાઇટ. હવે આપણે જાણીએ કે પ્રકાશ વસ્તુઓ છે આપણને શાના લીધે દેખાય છે. દાખલા તરીકે તમે કોઈ એક રૂમમાં હો અને લાઇટ બંધ કરી નાખો તો તમે એક રૂમની અંદર કોઈ પણ કાંઈ વસ્તુ દેખાતી નથી, પરંતુ જ્યારે તમે લાઇટ ચાલુ કરો છો તેના કારણે આપણને એ વસ્તુ દેખાય છે. આમ આપણે આ વસ્તુ આંખોથી નથી જોઈ શકતા, પરંતુ પ્રકાશની મદદથી જોઈ શકીએ છીએ. અહીં આપણને પરાવર્તનના નિયમો આપેલા છે, જેમાં અહીં તમને એક પરાવર્તન દર્શાવવા માટેની ગોઠવણી આપેલી છે કે જેમાં તમે પ્રવૃત્તિની મદદથી સમજી શકો છો. હવે આપણે જાણીએ કે અરીસા પર અથડાયા એટલે કે આપાત થતાં પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થાય છે. પ્રકાશનું જે કિરણ કોઈપણ સપાટી પર અથડાય છે તેને આપાત કિરણ કહે છે, અને જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે તેને પરાવર્તિત કિરણ કહે છે. અહીં આપણને એક પ્રવૃત્તિ દ્વારા આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કોણ, પરાવર્તન કોણ અને લંબ વગેરે વિશે માહિતી આપેલી છે. અહીં તમે એક અરીસો છે જેમાં અહીંથી આપણે એક આપાત કિરણ પસાર કરીએ છીએ. અહીં વચ્ચે એક લંબ દોરેલ છે, આપાત બિંદુએ લંબ દોરેલ છે. અહીં આપાત કિરણ પસાર કર્યું અને એ અહીં પરાવર્તિત કિરણ થાય છે, એટલે કે પાછું પરાવર્તિત થાય છે. હવે અહીંનો જે ખૂણો છે એને આપણે પરાવર્તન કોણ કહીશું, અને અહીં આપેલ જે ખૂણો છે એને આપણે આપાત કોણ કહીશું. આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન જોવા મળે છે, આને આપણે પરાવર્તનનો નિયમ કહીએ છીએ. જ્યારે આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે, આ પરાવર્તનનો બીજો નિયમ છે. આગળ આપણે એક પહેલો નિયમ જોયો અને આ બીજો નિયમ છે, પરાવર્તનનો બીજો નિયમ. હવે આપણે જાણીએ સમતલ અરીસામાં પ્રતિબિંબ રચાવવું. અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. આ ઘટનાને પાશ્ચાત્ય વ્યુત્ક્રમ કહે છે. હવે આપણે જાણીએ નિયમિત અને અનિયમિત પરાવર્તન. અહીં બે આકૃતિઓ આપેલી છે. પહેલી આકૃતિ છે અનિયમિત સપાટી પર આપાત સમાંતર કિરણો, અને બીજી આકૃતિ આપેલી છે અનિયમિત સપાટી પરથી પરાવર્તિત કિરણો. જ્યારે બધા સમાંતર કિરણો સમતલ સપાટી પરથી પરાવર્તિત થાય છે પછી સમાંતર હોતા નથી, તો આવા પરાવર્તનને વિખરાયેલું કે અનિયમિત પરાવર્તન કહે છે. યાદ રાખો કે વિખરાયેલું પરાવર્તન એ પરાવર્તનના નિયમોની નિષ્ફળતાને કારણે નથી, તે કાર્ડબોર્ડ જેવી પરાવર્તક સપાટીની અનિયમિતતાને કારણે હોય છે. જ્યારે બીજી બાજુ અરીસા જેવી લીસી સપાટી દ્વારા થતું પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય છે. નિયમિત પરાવર્તન વડે પ્રતિબિંબો રચાય છે. અહીં તમને નિયમિત પરાવર્તનની આકૃતિ પણ આપેલી છે. હવે આપણે જાણીએ પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. અહીં તમને ઉદાહરણ પણ આપેલું છે કે હેર ડ્રેસરની દુકાન પરનો અરીસો, એટલે કે અહીં એક અરીસો છે, એમાં વળી પાછળનું અરીસામાં એણે ફરી પરાવર્તિત બતાવ્યું છે કે જેની મદદથી પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત કરી શકાય છે. હવે આપણે જાણીએ ગુણક પ્રતિબિંબો, એટલે કે સમતલ અરીસો છે વસ્તુનું એક જ પ્રતિબિંબ રચે છે તેનાથી તમે માહિતગાર છો, પરંતુ જો બે સમતલ અરીસાનું સંયોજન કરીને જો પ્રતિબિંબ રચવામાં આવે ત્યારે કઈ રીતના પરિણામ મળે છે. અહીં તમને ગુણક પ્રતિબિંબ સમજવા માટે એક પ્રવૃત્તિ આપેલી છે કે એકબીજાને લંબ ગોઠવેલા સમતલ અરીસાઓમાં પ્રતિબિંબ. અહીં એક અરીસો છે અને એની જોડે બીજો અરીસો છે. બે સમતલ અરીસા વડે પ્રતિબિંબ રચવામાં આવે છે. અહીં એક સિક્કો છે એટલે તમે જોઈ શકો છો કે એના કુલ ત્રણ પરિણામો મળે છે, એને આપણે ગુણક પ્રતિબિંબો કહીશું. અહીં તમને કેલિડોસ્કોપની પ્રવૃત્તિ દ્વારા તમને સમજાવ્યું છે કે તમે કેલિડોસ્કોપ કઈ રીતના બનાવવું. કેલિડોસ્કોપનો ઉપયોગ ભીત ચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવવા માટે તથા કલાકારો ટેલિસ્કોપનો ઉપયોગ નવી નવી તરાહના કલ્પના કરવા માટે કરે છે. રમકડાને આકર્ષક બનાવવા માટે પણ કેલિડોસ્કોપનો ઉપયોગ થાય છે.
સૂર્યપ્રકાશ શ્વેત કે રંગીન. તમે જાણો છો કે સૂર્યપ્રકાશને આપણે શ્વેત પ્રકાશના સ્વરૂપમાં રૂપમાં ઓળખીએ છીએ, અને એમાં જાણો છો કે તેમાં કુલ 7 રંગો પણ આવેલા હોય છે. હવે આપણે જાણીએ આપણી આંખોની અંદર શું છે. આપણી આંખનો આકાર લગભગ ગોળાકાર છે. આંખનું બહારનું આવરણ સફેદ હોય છે, તે સખત હોય છે, જેથી તે આંખના અંદરના ભાગોને અકસ્માતોથી બચાવી શકે, અને તેના આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહે છે. કોર્નિયા પાછળની આપણને એક ઘેરા રંગનું સ્નાયુઓનું બંધારણ જોવા મળે છે, જેને આયરિયા કહે છે. આયરિયામાં એક નાનું દ્વાર હોય છે જેને કીકી કહે છે. કીકી કદને નિયંત્રણ રાખવાનું કામ કીકીના કદને નિયંત્રણમાં રાખવાનું કામ આયરિયા દ્વારા થાય છે. આયરિસ આંખનો એક એ ભાગ છે કે જે તેનો વિશિષ્ટ રંગ પ્રદાન કરે છે. અહીં આપણે મનુષ્ય આંખની રચના આપેલી છે, જેમાં સિલિયરી સ્નાયુઓ છે, આયરિસ છે, લેન્સ છે, કોર્નિયા છે, રેટિના છે, દ્રષ્ટિ ચેતા છે, ને અહીં તમને આપણે બહાર આંખ દેખાય છે એની આકૃતિ આપેલી છે, જ્યારે આ એની અંદરની રચના આપેલી છે. આમ પ્રકાશને આંખના પાછળના ભાગમાં એક સ્તર પર કેન્દ્રિત કરે છે, જેને આપણે નેત્રપટલ કહીએ છીએ. રેટિના ઘણા બધા ચેતાકોષો ધરાવે છે. ચેતાકોષો દ્વારા અનુભવાયેલી સંવેદનાઓને ચેતા દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચાડવામાં આવે છે. બે પ્રકારના કોષો હોય છે, શંકુ કોષો કે જેના દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે, જ્યારે સળી કોષો કે જેના દ્વારા આંખના પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. શંકુ કોષો રંગ પારખે છે. દ્રષ્ટિ ચેતા અને નેત્રપટલના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષ હોતા નથી, તેથી તે જગ્યા પાસે કોઈ દ્રષ્ટિ હોતી નથી, જેને અંધબિંદુ કહે છે. તેનું અસ્તિત્વ નીચે મુજબ દર્શાવી શકાય, જેમાં તમે જોઈ શકો છો કે અંધબિંદુનું નિદર્શન આપેલું છે. હવે આપણે જાણીએ આંખોની દેખભાળ. એટલે કે જો તમને ચશ્મા હો તો સલાહ મુજબ ચશ્મા પહેરવા આંખો માટે બહુ જ ઓછા અને બહુ જ વધારે પ્રકાશ હાનિકારક છે. એટલે અપૂરતા પ્રકાશને લીધે આંખો ખેંચાય છે અને માથાનો દુખાવો થાય છે. જ્યારે વધારે પ્રકાશ, જેમ સૂર્યપ્રકાશ, શક્તિશાળી બલ્બ કે એક લેઝર ટોર્ચ નેત્રપટલને ઈજા પહોંચાડી શકે છે. સૂર્ય કે તેજસ્વી પ્રકાશ તરફ સીધું ન જુઓ. તમારી આંખોને ક્યારેય ચોળવી નહીં, કે જો કોઈ ધૂળના કણો તમારી આંખમાં પડી જાય તો સ્વચ્છ પાણીથી તમારી આંખો ધોવું, સાફ કરવી. તમારી આંખોને વારંવાર સ્વચ્છ પાણીથી ધોવું. યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચો. પુસ્તકને આંખોની એકદમ નજીક લાવી કે એકદમ દૂર રાખીને ન વાંચો. હવે આપણે જાણીએ ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ વાંચી અને લખી શકે, તો હા, એના માટે આપણને બ્રેઇલ લિપિ આપેલી છે. તો હવે આપણે જાણીએ બ્રેઇલ લિપિ એટલે શું. તો ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટે સૌથી વધારે લોકપ્રિય સ્ત્રોત બ્રેઇલ લિપિ છે. લુઇસ બ્રેઇલ, જે પોતે એક ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિ હતા, તેમણે ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ માટે એક લિપિ વિકસાવી અને 1821માં તેને પ્રકાશિત કરી. અહીં આપણે બ્રેઇલ, લુઇસ બ્રેઇલનો ફોટો આપેલો છે. વર્તમાન પદ્ધતિ 1932માં અપનાવવામાં આવી હતી. સામાન્ય ભાષાઓ, ગણિત અને વૈજ્ઞાનિક સંકેતો માટે બ્રેઇલ કોડ હોય છે. બ્રેઇલ લિપિનો ઉપયોગ કરીને ઘણી ભારતીય ભાષાઓ વાંચી શકાય છે. બ્રેઇલ લિપિમાં 63 ટપકાઓની તરાઓ કે ચિહ્નો હોય છે. દરેક ચિહ્ન એક અક્ષર, અક્ષરોનું સંયોજન, એક સામાન્ય શબ્દ કે વ્યાકરણ સંબંધી સંકેત રજૂ કરે છે. ટપકાઓને બે ઊભી હારના ખાનાઓમાં ગોઠવવામાં આવે છે. દરેક હારમાં 3 ટપકાઓ હોય છે. અહીં આપણે એક ઉદાહરણ પણ આપેલું છે, જેમાં ટપકાઓ છે જે બ્રેઇલ લિપિમાં ઉપયોગમાં લેવાતા ટપકાઓની તરાનું ઉદાહરણ છે. આ તરાઓને જ્યારે બ્રેઇલ લિપિની શીટ પર ઉપસાવવામાં આવે છે, ત્યારે તેને ખામીયુક્ત દ્રષ્ટિવાળા વ્યક્તિઓ સ્પર્શ કરીને અક્ષરોને ઓળખે છે, અને સ્પર્શ કરવાનું સરળ બનાવવા માટે ટપકાઓને થોડા ઉપસાવેલા રાખેલ હોય છે. આમ તમે આ પ્રકરણમાં પ્રકાશ વિશે જાણ્યું, અને અરીસાઓમાં કઈ રીતના પ્રકાશ પરાવર્તિત થાય છે અને તેના વિશે જાણ્યું, મનુષ્યની આંખ વિશે જાણ્યું, અને બ્રેઇલ લિપિ વિશે જાણ્યું. અસ્તું.